અહીંયા કહ્યું છે કે કણની એક પરિમાણિક ગતિ માટે x વર્સિસ t નો આલેખ દર્શાવ્યો છે અને t 0 થી નાનો હોય ત્યારે કણ સુરેખ માર્ગે અને t 0 થી મોટો હોય ત્યારે કણ પરવલય માર્ગે ગતિ કરે છે એવું સાચું છે ખોટું એ દર્શાવવાનું છે તો અહીંયા આપણે ગ્રાફની અંદર એવું કહેવાય છે કે આ કન્ડિશનમાં એમણે પૂછ્યું છે કે ભાઈ ટી 0 થી નાનો હોય તો અહીંયા સુરેખ માર્ગે ગતિ થાય છે અને અહીંયા પરવલય માર્ગે ગતિ થાય પણ એનો ગતિમાર્ગ નહીં દર્શાવે પહેલા સમજી લેજો આ આપણો ગ્રાફ છે એ કોઈ જ ગતિમાર્ગ દર્શાવતો નથી કારણ કે અહીંયા શું બતાવે છે કે સમય આગળ વધતો જાય છે પણ કણ પોતાનું સ્થાન બદલતો નથી તો આ તો સ્થિર અવસ્થા છે તો સમય આગળ વધતો જાય છે પણ કણ પોતાની સ્થાન બદલતો નથી અને આ તો કહે છે કે સુરેખ માર્ગે ગતિ કરે છે એવું શક્ય નથી અહીંયા શું થાય છે આ કન્ડિશનમાં કોઈ પરવલય ગતિમાર્ગ નહીં બતાવતો પણ અહીંયા તમે જોવા જાઓ તો વેગનો ખૂણો તમને મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કર્યું હતું કે આ ઢાળ કેવો થતો જાય છે વધતો જ જાય છે અને ઢાળ વધતો ગયો એનો મતલબ શું થાય છે કે એક્સ વર્સિસ ટીના આલેખમાં વેગ વધે છે વેગ વધતો જાય છે પ્રારંભમાં ધારી લઈએ કે વેગ ઝીરો હશે અને પછી ત્યાંથી ધીરે 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 વેગમાં શું થાય છે વધારો થાય આ કન્ડિશન કોના જેવી હશે તો તમને ખ્યાલ આવશે કે એક કોઈ વ્યક્તિ અહીંયા દડાને લઈને ઊભો છે તો પ્રારંભમાં વેગ કેટલો છે ઝીરો છે પછી જ્યારે મૂકી દેશે તો એ વેગમાં શું થવા લાગશે વધારો થવા લાગશે વેગમાં વધારો થવા લાગે તો એ વખતે એક્સ વર્સિસ ટીનો આલેખ દોરીશું તો આ ટાઈપનો જોવા મળશે જેને અહીંયા આપણે સમજીએ બાકી કોઈ આ રીતનો ગતિપથ પરવલય માર્ગનો દર્શાવતો નથી તો જો અહીંયા ટી ગ્રેટર દેન મતલબ કે લેસ દેન ઝીરો માટે સુરેખ માર્ગ અને ગ્રેટર દેન ઝીરો માટે પરવલય માર્ગ એ રીતનો અસત્ય છે વિધાન કારણ કે કોઈ ગતિમાર્ગ દર્શાવતો નથી અહીંયા શેનું વિધાન બતાવે છે તો ટી બરાબર ઝીરો સમયે ટાવરની ટોચ પરથી કણને ફેંકવામાં આવે છે એનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે